નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયના ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર 19નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોશું. આપણે આ ચેનલમાં ધોરણ 5ના ગાલા સ્વાધ્યાયપોથીના બધા જ પાઠના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 5ના પર્યાવરણ વિષયના ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર 19નું સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિષયના ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર 19નો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો. જોઈએ આપણે તેનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. નંબર 1. પહેલાના સમયમાં ખેતીમાં ક્યાં પ્રાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો? જવાબ આવશે બી, બળદ. નંબર 2. જમીન ખેડવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે સી, હળ. નંબર 3. પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? તો જવાબ આવશે ડી, દાતરડું. નંબર 4. શિયાળાના કેટલાક તાજા શાકભાજીમાં મસાલા ભરી માટલામાં ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતા મિશ્ર શાકને શું કહે છે? તો જવાબ આવશે સી, દેશી ઊંધિયું, એટલે કે ઉબાળ્યું. નંબર 5. સુતરાઉ કાપડ બનાવવા માટે ક્યાં પાકને ઉગાડવામાં આવે છે? તો જવાબ આવશે ડી, કપાસ. નંબર 6. ક્યાં તહેવારના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે? તો જવાબ આવશે સી, ઉત્તરાયણ. આગળ જોઈએ નંબર 7. ક્યાં ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે? તો જવાબ આવશે બી, રાસાયણિક ખાતર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1. ખેતી કરનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ આવશે ખેડૂત. નંબર 2. દામજીભાઈ ખેતી માટેના સારા બીજ સુકાયેલી ખાલી જગ્યા પર માટીનો લેપ કરીને તેની અંદર સાચવી રાખતા હતા? તો જવાબ આવશે દૂધી. નંબર 3. અનાજને જીવજંતુથી રક્ષણ આપવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકવામાં આવે છે? તો જવાબ આવશે લીમડા. નંબર 4. દેશી ઊંધિયું બનાવવા માટે ખાલી જગ્યામાં શાકભાજી ભરીને કોલસાના અંગારામાં પકવવામાં આવે છે? તો જવાબ આવશે માટલા. નંબર 5. કપાસમાંથી ખાલી જગ્યા મળે છે તેમાંથી કાપડ બનાવવામાં આવે છે? તો જવાબ આવશે રૂ. નંબર 6. તમારે લીલા અને તાજા શાકભાજી ખાવા હોય તો ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે? તો જવાબ આવશે શિયાળા. નંબર 7. ખેતીની સિંચાઈ માટે નદીમાંથી ખાલી જગ્યા કાઢીને પાણી આપવામાં આવે છે? તો જવાબ આવશે નહેર. નંબર 8. પાકને ખાલી જગ્યાથી બચાવવા માટે દવાઓનો છંટકાવ કરાય છે? તો જવાબ આવશે જીવજંતુ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1. બીજમાંથી છોડ ઉગી નીકળે છે, ખરું. નંબર 2. પાક તૈયાર થયા પછી તેની લણણી કોદાળી દ્વારા કરવામાં આવે છે, ખોટું. નંબર 3. સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, ખરું. નંબર 4. અનાજ ઉગાડવા માટે ખેતરમાં રાસાયણિક ખાતર જ નાખવું જોઈએ, ખોટું. આગળ જોઈએ નંબર 5. અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે, ખરું. નંબર 6. આપણે ખોરાકમાં વિવિધ અનાજનો ઉપયોગ કરવો જોઈએ, ખરું. નંબર 7. દામજીભાઈની ખેતીની પરંપરાગત પદ્ધતિ હસમુખભાઈએ ચાલુ રાખી? તો જવાબ આવશે ખોટું. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો, વિભાગ અ અને સામે વિભાગ બ. નંબર 1. કૂવામાંથી પાણી કાઢવા માટે? તો જવાબ આવશે મોટર પંપ. નંબર 2. રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ? તો લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે. નંબર 3. નદીમાંથી સિંચાઈ માટે પાણી મેળવવા? તો જવાબ આવશે નહેર. નંબર 4. સજીવ ખેતી? તો લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. નંબર 1. તમારા ઘરમાં રોટલી ક્યાં અનાજમાંથી બને છે? તો જવાબ આવશે મારા ઘરમાં રોટલી ઘઉંમાંથી બને છે. નંબર 2. ક્યાં ક્યાં અનાજના રોટલા બનાવી શકાય છે? તો કે બાજરી, જુવાર અને મકાઈ જેવા અનાજના રોટલા બનાવી શકાય છે. નંબર 3. તમારા ઘરમાં અનાજ અને કઠોળનું
જીવ જંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? તો કે મારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવ જંતુઓથી રક્ષણ કરવા તેને દિવેલમાં મોવામાં આવે છે અને તેમાં લીમડાના પાંદડા કે પારાની બનાવેલી ગોળી મૂકવામાં આવે છે. નંબર 4, દામજીભાઈ આગલા વર્ષના પાક માટેના બીજ કેવી રીતે સંઘરતા હતા? તો કે દામજીભાઈ સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર આગલા વર્ષના પાક માટેના બીજ સંઘરતા હતા. નંબર 5, દેશી ઊંધિયા સાથે શું ખાવાની મજા આવે છે? તો દેશી ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા, માખણ, ઘી અને છાશ ખાવાની મજા આવે છે. નંબર 6, ટ્રેક્ટરની મદદથી જમીન ખેડવાથી શો લાભ થાય? તો કે બળદને જમીન ખેડતા ઘણા દિવસ લાગતા, તે કામ ટ્રેક્ટર એક દિવસમાં કરી શકે છે. નંબર 7, ખેતી સંબંધિત ઉજવાતા કોઈ બે તહેવારના નામ લખો. તો કે અષાઢી બીજ, લોહરી એટલે કે લાહણી, હોળી, વૈશાખી, ઓણમ, દિવાળી વગેરે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, દેશી ઊંધિયું એટલે કે ઉબાળ્યું કોને કહેવામાં આવે છે? તો તેનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2, કે ઊંધિયા ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ થાય છે? ઊંધિયાની અંદર ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ થાય છે, જે તમને અહીં નીચે તેનો જવાબ આપેલો છે. નંબર 3, હસમુખે ખેતી દ્વારા શું શું સુવિધાઓ મેળવી છે? તો ખેતી કરવા માટે કઈ કઈ સુવિધાઓ મેળવી છે, જે તમને આ સવાલના જવાબની અંદર આપેલ છે. નંબર 4, આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હસમુખભાઈની સાથે જે થયું તે પ્રગતિ નથી, કેમ સમજાવો, જે તમને અહીં સમજાવીને બતાવેલો છે જવાબ, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 5 છે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વાળી ખેતીના ફાયદા લખો. ત્યાર પછી જોઈએ નંબર 6, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ વાળી ખેતીના ગેરફાયદા લખો. ત્યાર પછી આગળ જોઈએ નંબર 7, સજીવ ખેતીના ફાયદા લખો. ત્યાર પછી નંબર 8, જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો તેનો જવાબ પણ અહીં તમને નીચે આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નંબર 1, છોડમાં જે જગ્યા પર પાક તૈયાર થાય છે તેને શું કહેવાય છે તે લખો. તો છોડનું નામ લખવાનું અને શું કહેવાય તે લખવાનું. તો નંબર 1, ઘઉંનો છોડ તેને ઉંબી. નંબર 2, બાજરીનો છોડ તો ડુંડા. નંબર 3, મકાઈનો છોડ તો મકાયું. નંબર 4, જુવારનો છોડ તો કણસલું. આગળ જોઈએ નંબર 2, ઘઉં અને બાજરીમાંથી કઈ કઈ વાનગીઓ બનાવી શકાય છે તે લખો. તો જોઈએ, ઘઉંમાંથી આપણે રોટલી, લાડવા, પૂરી અને ભાખરી બનાવી શકીએ છીએ. જ્યારે આપણે બાજરીમાંથી શું શું બનાવી શકીએ, તો તેમાંથી આપણે ઢેબરા, કુલેર, વડા અને રોટલા બનાવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ નંબર 3, કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો. આમાંથી કોઈ એવી વસ્તુ એટલે કે અન્ય ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ જાણીતી હોય. ત્યાર પછી જોઈએ આગળ, તો કે ઘણા પ્રકારના અનાજ, કઠોળ, શાકભાજી અને અન્ય વસ્તુઓ મારા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે, જે નીચે મુજબ છે. તો જોઈએ, અનાજમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ. કઠોળમાં મગ, વાલ, તુવેર, વટાણા, ચણા, ચોળા અને મઠ. શાકભાજીમાં બટાટા, ટામેટા, રીંગણ, ભીંડા, દૂધી, કારેલા, કોબીજ અને ફ્લાવર. અન્યની અંદર તો કે કેસર, કેરી, સ્ટ્રોબેરી અને હાફૂસ કેરી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના ખેતીના સાધનોનું પરંપરાગત ખેતીના સાધનો અને આધુનિક ખેતીના સાધનોમાં વર્ગીકરણ કરો. તો જોઈએ, પરંપરાગત ખેતીના સાધનોમાં હળ, સમાર, કોદાળી, પાવડો, ખુરપી અને દાતરડું. આધુનિક ખેતીના સાધનોમાં ચાવડ, પંછેટી, થ્રેસર, હાર્વેસ્ટર, કલ્ટિવેટર અને ટ્રેક્ટર.
આગળ જોઈએ પ્રવૃત્તિઓ આપેલી છે કે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરી અને ચાર્ટ પેપર ઉપર ચોંટાડો, તેના વિશે ચર્ચા કરો. આ રીતના તમારે એક ચાર્ટ પેપર સરસ મજાનું લઈ અને ચોંટાડવાનું છે. જોઈએ હોટ્સ પ્રકારના પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. નંબર એક, દામજીભાઈએ નવા વર્ષના બીજ સાચવવા માટે જાતે શું બનાવ્યું? તો કે માટીની કોઠી. નંબર બે, ગુજરાતમાં ખેડૂતો વાવણીની શરૂઆત કયા મહિનામાં કરે છે? તો જવાબ આવશે બી, અષાઢ. નંબર ત્રણ, નીચેનામાંથી ખેતીને સંબંધિત તહેવાર કયો છે? તો જવાબ આવશે ડી, પોંગલ. આગળ જોઈએ નંબર ચાર, ખેતીના આધુનિક બદલાવના કારણે હસમુખભાઈની ખેતીની જમીનનું શું થયું? તો જવાબ આવશે સી, જમીનની ઉપજ શક્તિ ઘટી ગઈ. તો ફરી મળીશું આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયના ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર 20ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ ગાલા સ્વાધ્યાયપોથીના બધા જ પાઠના વિડીયો વોટ્સએપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે.